સુરત નવી સિવિલ હોસ્પિટલમાં આવેલા એમઆઈસીયુમાં રાત્રિના સમયે પંખામાં શોર્ટ સર્કિટથી આગ લાગી હતી, જો કે કર્મચારીઓને ફાયર સેફ્ટીની તાલીમ અપાઈ હોય જેથી મોટી દુર્ઘટના ટળવા પામી છે. સુરત નવી સિવિલ એમઆઈસી વોર્ડમાં બુધવારે રાત્રે ચોથા વર્ગના કર્મચારી અને એક તબીબની સમય સૂચકતાથી મોટી દુર્ઘટના ટળી જવા પામી છે. કર્મચારી ફાયર સેફ્ટીની તાલીમ આપવામાં આવી છે તેના પરિણામે શક્ય બન્યું હતું. આગની ઘટના સમયે એમઆઈસીયુમાં 10 પેશન્ટ હોવાનું જાણવા મળ્યું છે. માઇક્રોબાયોલોજી વિભાગમાં સર્વન્ટ હરિઓમ બુધવારે મોડી રાત્રે 1 કલાકે એક દર્દીનો રિપોર્ટ લઈ રાત્રે એમઆઈસીયુમાં આપવા ગયા હતા. દિવાલમાં લગાવેલા એક પંખામાંથી અચાનક ધુમાડો નીકળવા માંડ્યો હતો, જે તેમણે વોર્ડમાં હાજર ડોક્ટર સિદ્ધાર્થે જણાવ્યું હતું અને બંને ભેગા મળીને ફાયર એક્સ્ટિંગ્વિશરની મદદથી પંખામાં લાગેલી આગ ઓલવીને જાણ ઉપરી કરી હતી. અંગે સિવિલ ઇન્ચાર્જ સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર શૈલેષ પટેલે જણાવ્યું હતું, હવે બેઠક કરી હતી જેમાં ઇજનેરે જણાવ્યું હતું કે દિવાલમાં લગાવેલા પંખા નાના હોય છે, 3 થી 4 કલાક ચાલ્યા બાદ તે ગરમ થઈ જાય છે, જેથી આગ લાગવાની શક્યતા વધી જતી હોય પંખા કાઢી લેવા સૂચના આપી છે. સાથે હોસ્પિટલના જેટલી વીજળીને લગતી ફરિયાદો છે તેને સુધારવા સૂચના પણ આપી છે. અઝર કૃષિ સાથે પ્રકાશ વડા, G10 ફેડ્યુઝ.